શ્રી નગર પ્રાથમિક શાળા નંબર ચાર ધોરણ આઠ વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ સાત વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ આજે આપણે આ પાઠના સ્વાધ્યાય વિશે જોઈશું પ્રશ્ન એક ખાલી જગ્યા પૂરો એ એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને ખાલી જગ્યા કહેવાય છે તેને વન્યપ્રાણી અભયારણ્ય કહેવાય છે એટલે કે એવું ક્ષેત્ર કે જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય છે તેને વન્યપ્રાણી અભયારણ્ય કહેવાય છે બી કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે તેને સ્થાનિક જાતિ કહે છે એટલે કે કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને સ્થાનિક જાતિ કહે છે સી પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે વાતાવરણીય એનો જવાબ છે એટલે કે પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારોમાંથી વાતાવરણીય પરિવર્તનના કારણે ઉડીને આવે છે પ્રશ્ન બે નીચેનાનો તફાવત સ્પષ્ટ કરો એ વન્યપ્રાણી અભયારણ્ય અને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર વન્યપ્રાણી અભયારણ્યમાં નંબર એક વન્યપ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્યપ્રાણી અભયારણ્ય કહે છે જૈવાવરણ આરક્ષિત વિસ્તારમાં નંબર એક જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જૈવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે વન્યપ્રાણી અભયારણ્યમાં નંબર બે તેમાં પ્રાણીને પકડવા કે તેમના શિકાર પર પ્રતિબંધ હોય છે જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં નંબર બે તેમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનો સમાયેલા હોય છે બીજો તફાવત જોશું પ્રાણી સંગ્રહાલય અને વન્યપ્રાણી અભયારણ્ય પ્રાણી સંગ્રહાલયમાં નંબર એક તેમાં પ્રાણીઓને બંધનાવસ્થામાં રાખવામાં આવે છે વન્યપ્રાણી અભયારણ્ય તેમાં પ્રાણીઓને મુક્ત એટલે કે છૂટા રાખવામાં આવે છે પ્રાણી સંગ્રહાલયમાં નંબર બે તેમાં કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરા પાડવામાં આવે છે અને વન્યપ્રાણી અભયારણ્યમાં નંબર બે તે કુદરતી વસવાટ છે ત્રીજો તફાવત જોશું નાસહપ્રાય જાતિ અને લુપ્ત જાતિ નાસહપ્રાય જાતિમાં નંબર એક નિર્ધારિત સંખ્યાથી ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાસહપ્રાય જાતિ કહે છે લુપ્ત જાતિ એમાં નંબર એક આવશે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહે છે નાસહપ્રાય જાતિમાં નંબર બે વાઘ સિંહ હાથી જંગલી ભેંસ સાબર વગેરે નાસહપ્રાય જાતિઓ છે જ્યારે લુપ્ત જાતિમાં નંબર બે ડાયનોસોર લુપ્ત જાતિ છે વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ વિશેનો તફાવત જોઈશું વનસ્પતિ સૃષ્ટિમાં નંબર એક પૃથ્વી પરની હરિયાળી વનસ્પતિ સૃષ્ટિને કારણે છે વનસ્પતિ સૃષ્ટિને કારણે છે પ્રાણી સૃષ્ટિમાં નંબર એક પ્રાણીસૃષ્ટિના ભાગના પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ પર સીધા આધારિત છે વનસ્પતિ સૃષ્ટિમાં નંબર બે જે તે વિસ્તારની વનસ્પતિઓને તે વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ કહે છે સૃષ્ટિમાં નંબર બે જે તે વિસ્તારના પ્રાણીઓને તે વિસ્તારની પ્રાણીસૃષ્ટિ કહે છે હવે પ્રશ્ન ત્રીજો જોશું આપણે નીચે આપેલા મુદ્દા પર વન વનનાબૂદી નાબુદીની અસરો જણાવો એમાં પેલું છે વન્ય પ્રાણીઓ તો એનો જવાબ આવશે વન નાબૂદીને કારણે વન્ય પ્રાણીઓના કુદરતી નિવાસ નષ્ટ થાય છે વન્યપ્રાણી જાતિની સંખ્યામાં ઘટાડો થાય છે ઘણા વન્યપ્રાણીઓ નાસહપ્રાય જાતિ બને છે અને ઘણી જાતિઓ લુપ્ત થાય છે બી પર્યાવરણ વનનાબુદ્ધિથી પર્યાવરણીય સંતુલન ખોરવાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે પરિણામે ગ્લોબલ વોર્મિંગ અને પ્રદૂષણ થાય છે જલચક્રનું સંતુલન ખોરવાય છે વરસાદમાં ઘટાડો થાય છે ભૂમિનું ધોવાણ વધે છે અને ભૂમિની ફળદ્રુપતા ઘટે છે સી ગામડાઓ ગામડાઓ જંગલોની સાથે નજીકથી સંકળાયેલા હોય છે વનનાબૂદીથી વન્ય પ્રાણીઓ નજીકના ગામડામાં આવી જતા પાલતુ પ્રાણીઓ અને મનુષ્યો માટે ભય સર્જાય છે મનુષ્યો સ્વબચાવ માટે વન્ય પ્રાણીઓનો શિકાર કરે છે ગ્રામ્ય વિસ્તારની વ્યક્તિઓને બળતણ ફ ફળ લાકડા મળતા નથી વરસાદમાં ઘટાડો થાય છે ડી શહેર વનનાબૂદીથી શહેર વનનાબુદીની શહેર પર સીધી અસર થતી નથી પરંતુ પર્યાવરણના ફેરફારથી વધુ ગરમ ઉનાળો વરસાદની અનિયમિતતા દુષ્કાળ કે પૂરની સ્થિતિ શહેરને પણ અસર કરે છે ઈ પૃથ્વી વનનાબુદીથી પૃથ્વીની ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાય છે પૃથ્વીના તાપમાનમાં વધારો થાય છે આબોહવામાં બદલાવ ભૂગર્ભીય જળના સ્તર ઊંડા ઉતરતા જાય છે એફ આવનારી પેટી વન નાબૂદ્ધિથી આવનારી પેટીને હવા અને પાણી મળી શકશે નહીં તેમને સ્વચ્છ અને હરિયાળું પર્યાવરણ મળશે નહીં પ્રશ્ન ચોથો શું થશે જો એ આપણે વૃક્ષો કાપતા રહીશું તો એનો જવાબ આવશે એક પર્યાવરણીય સંતુલન જોખમાશે બે પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણના સ્તરમાં વધારો થશે ત્રણ ઘણા વન્ય પ્રાણીઓના નિવાસ ખોરવાશે ચાર પૂર અને દુષ્કાળ જેવી કુદરતી આફતોની સંભાવના વધશે પાંચ વરસાદ અને ભૂમિની ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થશે બી કોઈ પ્રાણીનું નિવાસસ્થાન ગુમાવાય નાશ પામે તો એનો ઉત્તર આવશે એક પ્રાણી અસુરક્ષિત થઈ જાય બે તેની સંખ્યામાં ઘટાડો થતા ના સહપ્રાય બની શકે ત્રીજો જોશું ભૂમિનું ઉપલું પડ અનાવૃત થઈ જાય તો એનો ઉત્તર આવશે એક ભૂમિમાં સેન્દ્રીય પદાર્થોનો ઘટાડો થઈ જાય બે ભૂમિની ફળદ્રુપતામાં ઘટાડો થતો જાય અને ત્રણ ફળદ્રુપ ભૂમિ રણમાં ફેરવાતી જાય પ્રશ્ન પાંચ ટૂંકમાં ઉત્તર આપો એનો પહેલો પ્રશ્ન છે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ એનો જવાબ આવશે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ એક સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા અને બે નિવસનતંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે કરવું જોઈએ બીજો પ્રશ્ન સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી શા કારણે એનો ઉત્તર આવશે સુરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી કારણ કે જંગલોની આસપાસ રહેતા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે ત્રીજો પ્રશ્ન કેટલાક આદિવાસીઓ જંગલ પર આધારિત છે કઈ રીતે કેટલાક આદિવાસીઓ તેમના વસવાટ ખોરાક બળતણ કપડાં અને અન્ય જરૂરિયાતો માટે જંગલ પર આધારિત છે ચોથો પ્રશ્ન છે વનનાબુદ્ધિના કારણો અને અસરો કઈ છે એનો જવાબ આવશે વનનાબુદ્ધિના કારણો એક ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત બે રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત ત્રણ બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ વનનાબુદ્ધિની અસરો એમાં એક વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો બે પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો ત્રણ વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો પાંચમો પ્રશ્ન છે રેડ ડેટાબુક એટલે શું રેડ ડેટા બુક એટલે નાસહપ્રાય જાતિઓનો રેકોર્ડ રાખતી બુક એ તેનો જવાબ છે છઠ્ઠો પ્રશ્ન છે સ્થળાંતરણ શબ્દથી તમે શું સમજ્યા એનો ઉત્તર આવશે સ્થળાંતરણ એની વ્યાખ્યા છે કેટલીક પક્ષી જાતિઓ પ્રત્યેક વર્ષે તેમના મૂળ નિવાસમાં વાતાવરણીય બદલાવને કારણે અન્ય અનુકૂળ વસવાટમાં ઉડી જાય છે ઠંડી સામે બચવા અને ઈંડા મૂકવા માટે પક્ષીઓ સ્થળાંતર કરે છે હવે આપણે છઠ્ઠો પ્રશ્ન જોશું કારખાનાઓ અને રહેઠાણની સતત વધતી માંગના કારણે જંગલો અવિરતપણે કપાઈ રહ્યા છે શું આ પરિયોજનાઓ માટે વૃક્ષો કાપવા યોગ્ય છે આ બાબત પર ચર્ચા કરો તથા એક ટૂંકો અહેવાલ તૈયાર કરો મિત્રો આ માટે તમારે ચર્ચા કરવી પડે અને એક ટૂંકો અહેવાલ તૈયાર કરવો પડે તો એના જવાબમાં આવશે કે ના કોઈપણ પરિયોજનાઓ માટે અવિરતપણે વૃક્ષો કાપવા યોગ્ય નથી આપણે ફક્ત વૃક્ષો કાપતા નથી પરંતુ ઘણા પ્રાણીઓના કુદરતી નિવાસ દૂર કરીએ છીએ પર્યાવરણીય સંતુલન ખોરવાય છે તેની ઘણી દૂરગામી એટલે કે લાંબા ગાળાની હાનિકારક અસરો સમગ્ર જીવસૃષ્ટિ પર સર્જાય છે કારખાનાઓ પ્રદૂષણમાં વધારો કરે છે અને પ્રદૂષિત પ્રદૂષણ નિયંત્રિત કરતા વૃક્ષો દૂર કરાય છે પ્રશ્ન સાત તમારા સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટે તમે કેવું કેવી રીતે યોગદાન આપી શકો છો તમારા દ્વારા લેવામાં આવનારા પગલાંની યાદી તૈયાર કરો એનો જવાબ આવશે સ્થાનિક વિસ્તારમાં લીલોતરી બનાવી રાખવા માટેના પગલાંની યાદી એક સ્થાનિક વિસ્તારમાં વધુને વધુ વૃક્ષો ઉગાડીશું બે રોપેલા છોડની જાળવણી અને તેને પૂરતું પાણી પૂરું પાડીશું ત્રણ સ્થાનિક લોકોને વૃક્ષોના ફાયદાઓની માહિતી આપીશું ચાર જન્મદિવસે ઉંમરના વર્ષની સંખ્યા જેટલા છોડ રોપી અને તેની સંભાળના શપથ લઈશું પાંચ વૃક્ષો કાપવાના ગેરફાયદાની માહિતી આપીશું છ માત્ર વૃક્ષોની ડાળી જ કાપવામાં આવે અને સમગ્ર વૃક્ષ કપાતા અટકાવવાની જવાબદારી લઈશું પ્રશ્ન આઠ વન નાબૂદીના કારણે વરસાદમાં ઘટાડો કેવી રીતે આવ્યો છે સમજાવો એનો જવાબ આવશે વનસ્પતિઓ પર્યાવરણમાં જલચક્રને જાળવી રાખવા માટેના મુખ્ય એકમ છે વન નાબૂદીથી વનસ્પતિઓ વડે પાણીનું શોષણ બાષ્પરૂપે ઉત્સર્જન બંધ થતું જાય છે વાતાવરણમાં યોગ્ય પ્રમાણમાં બાષ્પ એકત્ર થતી નથી બાષ્પ ઠંડી પડવા માટેની સ્થિતિ સર્જાતી નથી વરસાદી પવનોને રોકવા માટે વૃક્ષો ન હોવાથી વરસાદમાં ઘટાડો આવ્યો છે પ્રશ્ન નવ તમારા રાજ્યમાં આવેલ રાષ્ટ્રીય ઉદ્યાન ઉદ્યાનની માહિતી એકત્રિત કરો તથા ભારતમાં નકશામાં તેના સ્થાને ઓળખો અને દર્શાવો મિત્રો ગુજરાત રાજ્યમાં આવેલા રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા ચાર છે પેલું છે દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે ગીર જંગલ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે વેળાવદર બ્લેકબક કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન અને ચોથું છે વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન પ્રશ્ન દસ આપણે કાગળનો બચાવ શા માટે કરવો જોઈએ એવા કાર્યોની યાદી બનાવો કે જેમાં તમારા દ્વારા કાગળની બચત થઈ શકે એનો જવાબ આવશે એક ટન કાગળ મેળવવા માટે સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષો કાપવામાં આવે છે આથી કપાતા વૃક્ષોની સંખ્યા ઘટાડવા આપણે કાગળનો બચાવ કરવો જોઈએ કાગળની બચત થઈ શકે તેવા કાર્યોની યાદી એક કાગળનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ બે નકામા પેપર કાગળ ભેગા કરી તેનો તેને રિસાયકલ માટે મોકલવા ત્રણ પરીક્ષામાં જવાબ વહીના ઉપયોગમાં બિનજરૂરી લખાણ ન લખી તેનો વ્યય અટકાવવો બેન્કિંગ વ્યવહારમાં ડિજિટલ કે નેટ બેન્કિંગનો ઉપયોગ વધારવો પાંચ વર્ક કાર્ય અને ગૃહકાર્ય માટે નોટબુક કે ફૂલસ્કેપના પાનાઓનો પૂરેપૂરો ઉપયોગ કરવો છ નોટબુકના પાના બિનજરૂરી લખાણ કે માત્ર નામ અથવા લીટા કરી બગાડવામાં ન આવે સાત જે તે અભ્યાસ ધોરણને અંતે વધેલા કોરા પાના આગળના ધોરણમાં ઉપયોગમાં લેવામાં આવે આઠ અભ્યાસ પાઠ્યપુસ્તકો વર્ષના અંતે જે તે ધોરણમાં આવતા વિદ્યાર્થીઓને આપી તેનો ઉપયોગ કરાવવામાં આવે હવે આપણે પ્રશ્ન અગિયાર જોશું નીચે આપવામાં આવેલ શબ્દના અંગ્રેજી શબ્દો વડે કોયડાને પૂર્ણ કરો શબ્દો છે રેડ ડેટા બુક એન્ડેમિક એક્સ્ટિટ એન્ડેન્જર્ડ બાયોડાયવર્સિટી અને ડિજર્ટ્સ ઊભી ચાવી છે એક જાતિ કે જે લુપ્તતાના આરે છે બે નાસહપ્રાય જાતિઓની નોંધણી કરતી ચોપડી અને પાંચમી ઊભી ચાવી છે વન નાબૂદીની અસર હવે આડી ચાવીઓ જોશું એમાં પહેલી છે જાતિ કે જે લુપ્ત થયેલ છે ત્રીજી ચોક્કસ સ્થાને જોવા મળતી જાતિઓ અને ચોથી આડી ચાવી છે કોઈ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિવિધતા હવે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ઊભી ચાવીમાં પેલી આવશે એન્ડેન્જર્ડ જાતિ કે જે લુપ્તતાના આરે છે બરાબર પછી બીજું છે નાસપ્રાય જાતિઓની નોંધણી કરતી ચોપડી એટલે છે રેડ ડેટા બુક અને પાંચમું છે વનનાબુદીની અસર એટલે કે રણ તો છે ડીઝર્ટ્સ હવે આપણે આડી ચાવીઓ જોઈએ એમાં પેલું છે જાતિ કે જે લુપ્ત થયેલ છે એને કહેવાય એક્સ્ટિન્ક્ટ ત્રીજી ચાવી છે ચોક્કસ સ્થાને જોવા મળતી જાતિઓ એને કહેવાય એન્ડેમિક અને ચોથી કોઈ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિઓ પ્રાણીઓ અને સૂક્ષ્મજીવોની વિવિધતા એટલે કે જૈવવિવિધતા એને કહેવાય બાયોડાયવર્સિટી વિદ્યાર્થી મિત્રો તમારે સ્વાધ્યાયના આ બધા જ પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખીને તૈયાર કરવાના રહેશે બાય બાય વિદ્યાર્થી મિત્રો